મિત્રો, આઝાદ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું નિશા સોની. જોઈએ આજના મહત્વના સમાચાર. સહારા દરવાજા ખાતે આવેલી સિમેર હોસ્પિટલમાં પતિને પત્નીએ જાહેરમાં માર માર્યાની ઘટના સામે આવી છે. પતિના અન્ય એક યુવતી સાથે સંબંધની જાણકારી પત્નીને મળી હતી, જેથી પત્ની પાસે પહોંચી અને જાહેરમાં પતિની ધુલાઈ કરી હતી. જો કે આ ઘટનાને લઈને સિમેર હોસ્પિટલ માટેનું ચર્ચાનું કેન્દ્ર બની હતી. બાદમાં પોલીસને સમજાવટથી કામ લઈ બંનેને ઘરે મોકલ્યા હતા. મનપા સંચાલિત સિમેર હોસ્પિટલમાં પતિ પત્નીની જાહેરમાં મારામારીની ઘટના સામે આવી હતી. પત્નીને આજ હોસ્પિટલમાં આયા તરીકે ફરજ બજાવે છે, જ્યારે પતિ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી કોઈને કોઈ બાબતે ઝઘડા ચાલતા હતા. પત્નીને ખબર પડી હતી કે તેના પતિને અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ છે, જેને લઈને પત્ની ગુસ્સે ભરાઈ હતી. પત્ની આજે પતિ પાસે પહોંચી ગઈ હતી. પત્નીને પહેલા તો આ યુવતી વિશે પત્નીને પૂછવાનું ચાલુ કર્યું હતું, જો કે પતિ આ મામલે કંઈ કહેતા પત્ની ઉશ્કેરાઈ હતી, જેથી પત્નીને જાહેરમાં મારવા લાગી હતી. જો કે પતિ પત્નીનો આ ઝઘડો જાહેરમાં થતા લોકો મોટી સંખ્યામાં તમાશો જોવા ઉભા રહી ગયા હતા. બાદમાં નજીકમાં જ હાજર પોલીસ કર્મચારી દ્વારા પતિ પત્નીને સમજાવીને ત્યાંથી ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. પતિ પત્નીને જાહેરમાં થયેલી મારામારી હોસ્પિટલ ખાતે ચર્ચાનું કેન્દ્ર બની હતી. અહીંયા લઈ આવી દેવા માટે અને મહિનાની અંદર આ ભાઈએ અને પેલી જે રાખી એની હાથે મળીને આ લોકોએ બે જણે મને ઘરમાં મારી, બરાબર મારી. મેં 2-3 વાર પોલીસ સ્ટેશનમાં ગઈ, પોલીસવાળા મજાક કરીને કાઢી મૂકે. પછી છેલ્લા 3 વાર મેં ગઈ ત્યારે એ લોકોએ FIR કરી અને આને ને પેલીને લઈ જઈને છોડી દીધા. આજે 3 મહિના થવાનું, નથી કોર્ટમાંથી ફેસલો આવ્યો કે નથી અહીંયા આવ્યો. તો હું અલગ અહીંયા સિમેરમાં રહું છું. પછી એ મારી પાસેથી 2 છોકરીઓ લઈને જતો રહ્યો, અમરોલી રહેવા ગયો હતા પેલીને લઈને. તો છોકરીઓને લઈ ગયા, 15 દિવસ રાખી અને ઘરની બહાર કાઢી મૂકી. તો મેં અમરોલી પોલીસ સ્ટેશનમાં લઈને ગઈ કે આ ભાઈ આવું કર્યું. તો અમરોલી પોલીસ સ્ટેશનમાં મને એવું કહે, એટલે લોકો પોલીસવાળા મજાક કરે કે બે એને કપડાં બી એવા પહેલાં છે, તો એને પંડિતને લાવો અને ફેરા ફેરવીને એને રવાના કર. એટલે જે ઝઘડો છે તે સાઈડ પર ને આ લોકોએ મજાક ઊભી કરી દીધી હતા પોલીસ. એને પહેલાં મારે છે કાકાનો છોકરો આવ્યો ને ડ્રાઈવર, એને એને ઉતારીને માર્યો, એટલે મેં એને માર્યો છે. શું કામ માર્યો એને? એ પૂછો ને એને કેમ માર્યો તે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ. વરાછા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં મંગળવારે બપોરે એક આરોપીનું મોત નિપજ્યું હતું. આરોપી દારૂ જુગારનો આંકડાઓ ચલાવે છે એવું કહી પોલીસ સ્ટેશને લાવી હતી. ત્યારબાદ તેના વિરુદ્ધ CRPC 151 કર્યું હતું. બપોરે 1:30 વાગે આરોપીને લોકઅપમાં પડી જતા તેનું મોત નિપજ્યું હતું. પરિવારનો આક્ષેપ હતો કે તેને માર માર્યો હતો, જ્યારે પોલીસનું કહેવું હતું કે તેને ખેંચ આવવાથી આરોપીનું મોત નિપજ્યું છે. જો કે આજ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર ઇનકાર કરી પોલીસ સામે ગુનો નોંધાવવાની માંગ કરી છે અને સિમેર હોસ્પિટલ ખાતે ધરણા કરી બેસી ગયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે વરાછામાં 1K રોડ પર રિવરવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા દીપક વિનોદ મોદીએ સર્વેલન્સ સ્ટાફ દ્વારા પ્રિવેન્ટન એક્શન લેવા માટે પોલીસ સ્ટેશન લાવી હતી. દીપક વિરુદ્ધ CRPC 151 કરવામાં આવ્યું હતું. તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. 1:30 વાગે દીપકને ખેંચ આવતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસ અકસ્માત મોતનો બનાવ નોંધી તપાસ શરૂ કરાઈ છે. પોલીસ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સામે ઇન્વેસ્ટમેન્ટ પંચનામું ભરી પેનલ ડોક્ટરથી વિડીયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરાશે. દીપક વિનોદ મોદીના પુત્રને કારણે જણાવ્યું હતું કે મારા પિતા દારૂ અને જુગારનો આંકડાનો રમાડતા હોય તો તેની પાસે કેટલી રકમ જપ્ત કરાઈ એ જાહેર કરો. પોલીસ ગેરમાર્ગે દોરી પિતાને દારૂ વેચતા અને જુગારનો આંકડા રમાડતા લઈ આવી હોવાનું કહી રહી છે. મારા પિતા ખમણ અને લોચાનો વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને પોલીસ તેને એમને લારી પરથી ઉપાડી ગઈ છે. જે પોલીસ પિતાને ઉપાડી ગઈ છે એની સામે ફરિયાદ દાખલ કરો. ન્યાય નહીં મળે ત્યાં સુધી પિતાનો મૃતદેહ નહીં સ્વીકારીએ. હાલ પરિવારજનો દ્વારા સિમેર હોસ્પિટલ ખાતે ધરણા હાથ ધરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.